તો રાજ્યના જમનાવાડ રોડ ઉપર પાણીના પ્રશ્ને મહિલાઓ આક્રોશિત. મારું નામ પાર્થ ભરતભાઈ ધોળિયા, હું ન્યુ મારુતિ નગર ધોરાજી જમનાવાડ રોડ નો રહેવાસી છું. અમારે ઘણા સમયથી પાણીનો પ્રોબ્લેમ છે. અમારે જો પાણી નહીં આવે તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું. મારું નામ છે વર્ષાબેન રાખોલિયા, હું રહું છું જમનાવાડ રોડે. આરદી પહેલા મેં પ્રશ્ન કર્યો હતો, જમનાવાડ રોડે આવ્યા હતા ને અમે પ્રશ્ન કર્યો હતો કે અમારો જમનાવાડ રોડ થવો જોઈએ. આજ 15 વર્ષ ત્યાં અમે જોઈએ છીએ દિવાળી, અમારી આજ પોઝિશન હોય કોઈ અહીંયા બેહી નથી શકતું, કોઈ રહી શકતું નથી. ખાડા ખાડા લોકો કેટલા પડે છે અને કેટલા ત્યાં પડે છે, તો અમારે અમારી પાસે તો કાંઈ મોબાઈલ હોય ને નકર અમે વિડીયા ઉતારી લઈ. પાણીની પાણી અમારે 8 દી આવે છે અને ટાઈમ ટેબલ વગરનું પાણી આવે છે. 11 વાગે આપે, રાતે 12 વાગે અમારે બહાર ગામ જવું હોય તોય નથી જવાતું. ગરીબ લોકો હોય બિચારા, હું ભરી ભરીને કેટલું ભરે. જો અમારો પ્રશ્ન નગરપાલિકા સોલ્વ નહીં કરે તો અમે મતનો બહિષ્કાર કરશું. જો નગરપાલિકા અમારો સોલ્વ નહીં કરે તો અમે મતનો બહિષ્કાર કરશું. પાનસુરિયા નીલકંઠ સોસાયટીમાં અમે રહીએ છીએ. 15 વર્ષથી અમારે પાણીનો પ્રોબ્લેમ છે. પાણી આવતું જ નથી. ઓફિસે જાય તો અહીંયા જવાબ નથી આપતા. સુધરાય વાં જાય ત્યાં ટાંકે તો અહીંયા ના પાડે. અમને પાણી આવતું જ નથી. 3-3 કલાક મોટર અમે ચાલુ કરીએ, છેલ્લે ટેન્કર નખાવા પડે છે અમારે. હાલાતી એટલે પૂરેપૂરી બપોર વચારે, અમે આખું બપોર વચારે જાગી, રાતે આવે તો 3-3 કલાક મોટર ખાલી મોટર ફેરવીએ છીએ તો પાણીના ટેન્કર ઠલવીએ. પછી તો મત અમે આખી શેરીમાં કોઈ આપશું જ નહીં. પાણીનો પ્રશ્ન નહીં થાય તો મતદાન અમે કરશું જ નહીં. કોઈ પણ સોસાયટી આખીમાં નીલકંઠ સોસાયટીમાંથી કોઈ મતદાન નહીં કર્યું.